नमस्ते विद्यार्थी मित्रों, कक्षा 7 इकाई 6 डॉक्टर विक्रम साराभाई। तो मित्रों आपणे काले अहींया સુધી જોયું કે તેમણે અંતરિક્ષમાં સફળતાપૂર્વક કાર્ય કર્યું હતું। મિત્રો હવે આગળ આપણે ચર્ચા કરીશું। ડોક્ટર વિક્રમ સારાભાઈને અપના સંપૂર્ણ જીવન ભારત તથા વિજ્ઞાન કે સમગ્ર વિકાસ કે લીએ સમર્પિત કર દિયા। डॉक्टर विक्रम साराभाई आखु जीवन सेना विज्ञान अने लोकोनी एटले के भारतना माटे विकास माटे पोतानुं पूरु जीवन संपूर्ण एटले के पूरु जीवन भारत तथा विज्ञान के समग्र एटले के वैज्ञानिक तथा एटले के वैज्ञानिक क्षेत्रे घणी शोधखोळ करे एम विकास माटे आपी दीधुं, समर्पित करवुं एटले आपी दीधुं। भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और आंतरराष्ट्रीय सम्मान प्राप्त हुए है। अने जे उत्कृष्ट एटले के एमने योगदान जे जे आप्युं छे ने भारत माटे भारतना विकास माटे तो एमने घणा बधा अवॉर्ड पण एटले के पुरस्कार पण आपवामां आवे छे अने एनामांथी तमने एमने राष्ट्रीय अने आंतरराष्ट्रीय सम्मान पण प्राप्त थयुं छे। सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1966 में पद्मभूषण तथा सन 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकारों से नवाजा गया। इनकी मृत्यु 1971 में थी थी, 72 में इन्हें मरी गया पछी मरणोत्तर मरणोत्तर पद्म विभूषण जैसे अलंकारों से, अलंकारों के आभूषण था मित्रों तो के अलंकारों से नवाजा आया निशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतरराष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे। निशस्त्रीकरण एक निशस्त्रीकरण नहीं शस्त्र के शस्त्र वगैरह एम तो के संबंधित कई घना बदा महत्वना महत्वपूर्ण आंतरराष्ट्रीय संस्थाओं आंतरराष्ट्रीय संस्थाओं हो શું કર્યું પ્રતિનિધિ રહ્યા એટલે કે ભાગ ભજ્યો મિત્રો। હવે મિત્રો આપણે કે જે પુરસ્કારો જે છે એ પુરસ્કારો શેના માટે આપવામાં આવે છે એની ચર્ચા કરીશું મિત્રો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જે અવોર્ડ જે કહેવાય છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો। तो अवॉर्ड अवॉर्ड એટલે કે એવોર્ડ કે મિત્રો કે કયા કયા એવોર્ડ આપવામાં આવે છે કયા કયા ક્ષેત્રોમાં મિત્રો, તો જોઈએ કે પદ્મ વિભૂષણ, તો પદ્મ વિભૂષણ પછી છે પદ્મભૂષણ, પછી પદ્મશ્રી અને ભારત રત્ન અને અર્જુન પુરસ્કાર, તો આ અવોર્ડ આપવામાં આવે છે જુદા જુદા ક્ષેત્રોમાં મિત્રો। તો કયા એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે એની આપણે ચર્ચા કરીશું મિત્રો। के पद्म विभूषण तो यह पुरस्कार किसी भी क्षेत्र में विशिष्ट और उल्लेखनीय सेवा के लिए प्रदान किया जाता है। એટલે કે છે કે પદ્મ વિભૂષણ જે અવોર્ડ જે છે એ તમે કોઈ પણ ક્ષેત્રમાં સેવા અથવા તો સહાય કરો એ માટે આપવામાં આવે છે। इसमें સરકારી કર્મચારી દ્વારા કી ગઈ સેવાઓ ભી શામેલ હોતી હૈ। એટલે કે સરકારી કર્મચારી દ્વારા જે પણ સેવા કરવામાં આવે છે એ સેવા પણ આ પદ્મ વિભૂષણમાં શામેલ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ પદ્મભૂષણ, તો યહ પુરસ્કાર કિસી ભી ક્ષેત્ર મેં ઉચ્ચ સ્તર કી ઉલ્લેખનીય સેવા કે લીએ પ્રદાન કિયા જાતા હૈ। ઉચ્ચ એટલે મોટા પ્રમાણમાં જે સેવા કરવામાં આવે ઉચ્ચ એટલે ઊંચા પ્રકારની જે સેવા કરવામાં આવે છે એ પદ્મભૂષણ દ્વારા એટલે કે કોઈ પણ ક્ષેત્રમાં ઊંચા ક્ષેત્રની સેવા કરવામાં આવે તો પદ્મભૂષણ એવોર્ડ આપવામાં આવે છે। ત્યારબાદ જોઈશું પદ્મશ્રી, યહ પુરસ્કાર કિસી ભી ક્ષેત્ર મેં ઉલ્લેખનીય સેવા કે લીએ પ્રદાન કિયા જાતા હૈ। इसमें सरकारी कर्मचारी द्वारा की गई सेवा भी शामिल होती है। आमा पण मित्रों तमे कोई पण क्षेत्र में सेवा करो तो एना माटे तमे केवा स्तर की सेवा करी छे जे तमने पद्मश्री द्वारा नवाजवामां आवे मित्रों એટલે કે તમને આપવામાં આવે છે। હવે ભારત રત્ન, તો મિત્રો ભારત રત્ન ભારત का सर्वोच्च नागरिक सम्मान है, મોટામાં મોટો
સન્માન છે તમને નાગરિકને સન્માન આપવા માટે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે જે સન્માન રાષ્ટ્રીય સેવા કે લિયે દિયા જાતા હે અને રાષ્ટ્રના સેવા માટે આ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે ઓર ઇમે સેવા મે કલા સાહિત્ય વિજ્ઞાન સાર્વજનિક સેવા શામિલ હોતી હે એટલે કે છે આ જે વર્ષે ભારત રત્ન એ સેવામાં તો આપવામાં આવે છે રાષ્ટ્રના સેવામાં ત્યારબાદ એમાં કલા માટે સાહિત્ય વિજ્ઞાન અને સાર્વજનિક સેવા જે તમે કરો છો એ સેવામાં પણ ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે આ એવોર્ડ જે છે એક વર્ષ મે અધિકતમ 3 વ્યક્તિઓ ને દિયા જાતા હે એટલે કે એક વર્ષમાં 3 વ્યક્તિઓને જ આપી શકાય છે પછી અર્જુન પુરસ્કાર તો આ પુરસ્કારની શરૂઆત 1961 માં થઈ હતી અને ભારત સરકાર દ્વારા ખેલ ક્ષેત્રમાં એટલે કે અર્જુન અવોર્ડ જે છે પુરસ્કાર એ ખેલ ક્ષેત્રમાં એટલે કે ખેલ જે ક્ષેત્ર હોય એમાં તમે સારો કરો છો ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન એટલે તમારું પ્રદર્શન ખેલ ક્ષેત્રમાં કેવું હોય છે તો રમત ગમતમાં તો એ માટે તમને અર્જુન અવોર્ડ આપવામાં આવે છે મિત્રો હવે મિત્રો આપણે કયા પુરસ્કાર શેના માટે આપવામાં આવે છે કયા ક્ષેત્રોમાં તમે કામગીરી કરો ત્યારે આપવામાં આવે છે એની ચર્ચા કરી હવે આપણે આગળ ચર્ચા કરીશું વિક્રમ સારાભાઈ સન 1967 મે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક યુનિયન કે સદસ્ય રહે એટલે કહે છે કે વિક્રમ સારાભાઈ 1967 માં ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ એટલે કે સલાહકાર ઓફ સાયન્ટિફિક એટલે કે સાયન્સ યુનિયન ના સદસ્ય બન્યા એટલે કે સભ્ય બન્યા મિત્રો સન 1968 મે સંયુક્ત રાષ્ટ્ર સંઘ મે યુનેસ્કો કે વિજ્ઞાન વિભાગીય અધ્યક્ષ બને અને પછી તે 1968 માં શું બન્યા સંયુક્ત રાષ્ટ્ર સંઘ મિત્રો આવે છે તેમાં સામાજિક વિજ્ઞાનમાં કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો હોય છે મિત્રો તો એ સંઘ કે યુનેસ્કો કે વિજ્ઞાન વિભાગના તે અધ્યક્ષ બન્યા ઉને ઇન્ડિયન જીઓલોજીકલ યુનિયન કા પ્રમુખ બનાયા ગયા અને તેમને ઇન્ડિયાના જીઓલોજીકલ ના યુનિયન ના એટલે પ્રમુખ બનાવવામાં આવ્યા ડોક્ટર વિક્રમ સારાભાઈ સન 1970 મે વિયેના શાંતિ આંતરરાષ્ટ્રીય અનુમંચ કે પ્રશ્ન પૂછાઈ શકે કે વિક્રમ સારાભાઈ વિયેના આંત શાંતિ આંતરરાષ્ટ્રીય અણુ મંચ કે 14મી પરિષદ કે પ્રમુખ બને તો વિક્રમ સારાભાઈ અણુ મંચના કયા પ્રમુખ બન્યા હતા કયા નંબરના તો કે કઈ પરિષદના તો 14મી પરિષદ હતા એના પ્રમુખ બન્યા સન 1971 મે સંયુક્ત રાષ્ટ્ર સંઘ પરિષદ કે ઉપાધ્યક્ષ વ બાદ મે વિજ્ઞાન વિભાગ કે અધ્યક્ષ બનાયે ગયે અને પછી એમને 1971 મે સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે છે એના પરિષદના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા પછી ઉપાધ્યક્ષ બાદમાં એને વિજ્ઞાન વિભાગ કે અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા મિત્રો ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ મિત્રો તમને ખ્યાલ જ હોય છે કે અધ્યક્ષ ને ઉપાધ્યક્ષમાં શું હોય છે કે અધ્યક્ષની ગેરહાજરી હોય ત્યારે ઉપાધ્યક્ષ હોય છે એ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ જગ્યામાં તમે જોડાયેલા હોય ને તમને તો જ્યારે અધ્યક્ષ ના હોય તો એની ગેરહાજરીમાં તમે ઉપાધ્યક્ષ ઘણા ખરા જે સંસ્થામાં જોડાયેલા નિર્ણયો લઈ શકે તો પહેલા ઉપાધ્યક્ષ બન્યા અને પછી ત્યારબાદ એવો અધ્યક્ષ બની ગયા એના વ ઉચ્ચ કોટિ કે કેવળ ઉચ્ચ કોટિ કે વૈજ્ઞાનિક ભી નહીં તે ઊંચી કોટિના વૈજ્ઞાનિક જ નતા બલ્કી પરંતુ વ્યસ્તતાઓ કે બાવજૂદ તે વ્યસ્ત હતા છતાં બાવજૂદ એટલે છતાં કલા શિક્ષા વ સમાજ કે લીએ પર્યાપ્ત સમય નિકાલ દેતે થે અને તે સમકલા શિક્ષા અને સમાજ કે લીએ એટલે કે સમાજના માટે પર્યાપ્ત એટલે કે જરૂરી સમય નિકાલી લેતા હતા ઉનકે હી પ્રયાસો સે અહમદાબાદ મે લોક વિજ્ઞાન કેન્દ્ર એવમ નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના હોઈ અને તેમના જ પ્રયાસોથી એટલે કે પ્રયત્નોથી અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર એવમ નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી જ્યાં જ વહ જન સામાન્ય થી વિજ્ઞાન કે પ્રતિ રુચિ જ
जागृत करने के लिए कार्य करते थे। અને જે આપણે સંસ્થાઓની જે સ્થાપના કરવામાં આવી ત્યાં લોકોના શું કહે છે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ એટલે કે જાગૃતિ લાવવાના પ્રયત્નો કાર્ય કરતા હતા એટલે કે રૂચિ એટલે કે રસ જગાડવા વિજ્ઞાન પ્રત્યે રસ જગાડવા માટેના કાર્યો કરતા હતા। વ 21 ડિસેમ્બર સન 1971 મે કાલી તારીખ થી એટલે કે કાલી રાત હતી એમ ડોક્ટર વિક્રમ સારાભાઈ ત્રિવેન્દ્રમ કે લોન્ચિંગ સ્ટેશન તુંબા મે कार्य निरीक्षण के लिए भेजा गया था। અને એમને કઈ તારીખે મૃત્યુ થયું મિત્રો તો 21 ડિસેમ્બર જુઓ એમની જન્મ તારીખ 12 તારીખ છે અને જન્મ અને મરવાની તારીખ કઈ છે મિત્રો 21 છે એ ઊંધું છે યાદ રાખજો। ડિસેમ્બર 1971 થી કાલી તારીખ થી ડોક્ટર વિક્રમ સારાભાઈ કો ત્રિવેન્દ્ર કે લોન્ચિંગ સ્ટેશન તુંબા મે કાર્ય નિરીક્ષણ કે લિયે ભેજા ગયા થા એટલે કે ત્રિનેમ ત્રિવેન્દ્રમ જે છે ત્યાં લોન્ચિંગ સ્ટેશન તુંબા માયના કામગીરી માટે એટલે કે આ સ્ટેશન જે છે એનું કામ બરાબર થાય છે શું નિરીક્ષણ એટલે માટે મોકલ્યા હતા। વાહ એક હોટલમાં ઠહેરે હુએ થે અને ત્યાં તે હોટલમાં રોકેલા હતા। યહી હૃદય કી ગતિ રૂકને સે ઉનકી મૃત્યુ હો ગઈ અને હૃદયની ગતિ એટલે કે એમને હાર્ટ અટેક આવ્યો। उनसे निधन से विज्ञान में नित नित आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया। अने एमना मृत्यु ना कारणे जे विज्ञान में नवी शोधखोळो थती थी मित्रों ए शू थई छे ए जीवन चक्र रुकी गयो। ऐसी महान प्रतिमा को सत सत नमन। अने आवा महान प्रतिमा एटले के मूर्ति मूर्ति कहेवाय परंतु ऐसी महान प्रतिमा एटले के व्यक्ति ने આપણે સત સત નમન એટલે કે પ્રણામ કરીએ છીએ। તો મિત્રો અહીંયા તમારો પાઠ જે છે એ પૂર્ણ થાય છે અને આપણે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્નોની ચર્ચા કરીશું।